મારું નામ પ્રાંજલ વ્યાસ છે. મેં એમ એ ઇન ક્લિનિકલ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયકોલોજી અમદાવાદથી, અને હું મૂળ ભાવનગરનો વતની છું. મને સ્પાસ્ટિક ડાયપ્લેજિક સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે કે જેમાં પગ બરાબર કામ નથી કરતા. આના લીધે ભણવામાં મને ખાસી એવી તકલીફ પડે, જો જોવા જઈએ વાતાવરણના હિસાબથી તો સીડી ચડવી પડે, ચાલવું પડે, પણ સ્ટિકનો મદદથી, લાકડીની મદદથી મારા માટે આ કામ થોડું સરળ બની ગયું. લાકડીની મદદથી હું સીડી ચડી શકું, ઉતરી શકું, અને મને બહુ સહારાની જરૂર ના પડે એટલે શોર્ટ ડિસ્ટન્સ હોય એમાં હું ચાલી પણ શકું. અને અત્યારે હું વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કોલેજમાં ફરજ બજાવું છું, જ્યાં હું સાયકોલોજી વિષય છોકરાઓને ભણાવું છું. હવે જી સેટ એક્ઝામ પાસ કરી છે. અમારા પરિવારમાં ચાર સભ્યો છે. મારો ભાઈ નાનો ભાઈ છે, મમ્મી છે અને પપ્પા છે. મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા પહેલાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. નાનો ભાઈ છે ફ્રીલેન્સ ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરે છે. ભૂતકાળમાં હું સાયબર અવેરનેસ વોલેન્ટિયર તરીકે કામ કરતો હતો અને મેં કેટલીક કોલેજીસ અને સ્કૂલ્સમાં સાયબર અવેરનેસ પ્રોગ્રામ્સ કરેલા છે. પછીથી સાયકોલોજીનો અભ્યાસ કરવાના કારણે અત્યારે હાલ મારું ફોકસ સાયકોલોજી ઉપર રહેલું છે. મારું નામ સોનલ વ્યાસ છે અને આ પ્રાંજલ છે, મારો મોટો પુત્ર છે. અને એને પેલું જન્મથી સીપી જાય છે અને અમને લોકોને ખ્યાલ નહોતો. જ્યારે એને જે પ્રોબ્લેમ થયો એ અમને લગભગ 3.5 વર્ષે ખબર પડી, કારણ કે અમને ડૉક્ટરે કીધેલું કે ભાઈ આનું ડેવલપમેન્ટ પ્રીમેચ્યોર છે એટલે થોડું નોર્મલ બાળક હોય એની કરતાં તમારે થોડું લેટ થશે. મતલબ અમે લોકોએ વેઇટ કર્યું, પછી 4 વર્ષો થયું ત્યારે જસ્ટ અમે લોકો એને ઊભા રાખતા હતા. એને ઊભો રાખી ત્યારે આમ થોડું સાઈડમાં થઈને પડી જતો હતો, તો બેચારો ખત થયો. એટલે પછી અમે ભાવનગર એના જે ડૉક્ટર હતા એમને અમે પૂછ્યું કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ કેમ આ બાળકને થાય છે. એટલે એમણે પછી બધા રિપોર્ટ ને બધું ઓર્થોપેડિકને બતાવીને એના રિપોર્ટ કરાવવાનું કીધેલું અમને. પછી અમે ઓર્થોપેડિક હોસ્પિટલમાં જઈને એના બધા એક્સરે ને બધા રિપોર્ટ કરાવ્યા, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ મારા બાળકને જે કમરથી નીચેનો ભાગ આવે એમાં એને લખવા છે. બાકી માઇન્ડ એને એકદમ પાવરફુલ હતું, બોલવા ચાલવામાં બધું એકદમ 2 વર્ષમાં હતો, ત્યાંથી એમ ABCD બોલતો, પોયમ બોલતો, બધું જ મોડે બોલતો. પણ આ થોડું એને પગમાં પ્રોબ્લેમ હતો એમને ખ્યાલ આવ્યો નહોતો. 4.5 વર્ષે જયારે અમને ખ્યાલ આવ્યો એ પછી અમે એને ટ્રીટમેન્ટ ચાલુ કરી. પછી અમે કોઈ બી ડોક્ટર કે ભાઈ કોઈ એમ કે ભાઈ તમે આયુર્વેદિક એની પાસે તમે ટ્રીટમેન્ટ અપાવો, તો એ બધી ચાલુ કરી. પછી એને એક્સરસાઇઝ કરાવવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે કરતા લગભગ 8 વર્ષનો થયો ત્યારે એને પહેલી સર્જરી અમે લોકોએ કરાવી, એ ત્યાં ભાવનગર ડોક્ટર વીરડે સાહેબ કરીને છે એમની પાસે. પછી થોડું થોડું ધીમે ધીમે રિકવરી એની આવે, પણ એમાં એવું હતું કે 6 મહિને તમારે એનું સર્જરી કરાવવું પડે. એનું નર્સ જે હોય પાછી થોડી ટૂંકી હોય એમાંથી પાછી લાંબી કરવા માટે એનું સર્જરી આવે. એવું નહીં તમે લગભગ 4 વખત કરાવ્યું. એ પછી અમે ભાવનગરથી અમદાવાદ આવ્યા, ત્યાં અમને અમદાવાદમાં એક ડૉક્ટર એવું રિફર કર્યું કે અમને બંને પગમાં તમે પ્લેટ નખાવો તો આ તમારે કાયમની જે પ્રોબ્લેમ છે એના તમારે દૂર થશે. એ પછી એને જે લાસ્ટમાં અમે લોકો એને બંને પગમાં પ્લેટ નખાવી સર્જરી કરાવી, પછી બાળકને અત્યારે નોર્મલ, બધા નોર્મલ બાળકોની જેમ ચાલે છે, હરે ફરે છે, કોઈ ક્યાંક જોવે તો જઈ શકે છે. એનામાં ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે આજે સર્જરી પછી. મારા માનવા પ્રમાણે આ લોકો જે ડિસેબલ બાળકો કહે છે ને, પણ મારા માનવા પ્રમાણે ડિસેબલ બાળકને માનવાનું જ નહીં, એને બધા તમે જો નોર્મલ બાળકની જેમ તમે ટ્રીટ કરો તો એ નોર્મલ બાળક કરતા બી આગળ વધી શકે છે. જેમ કે મારો પ્રાંજલ,